પોલીસમાં મિત્રો આવી ગઈ છે ભરતી, લાયકાત છે 10 પાસ છે, વયમર્યાદા 18 થી 40 વર્ષની છે. તો જો તકને ચૂકી ન જતા ને એપ્લાય છે, જરૂરથી કરી દેજો. વધારે માહિતી પહેલાં આપને જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરવા અને બાજુમાં આવેલો બેલ આઇકોનની અંદર નોટિફિકેશન ઓન પ્રેસ કરી દેવા ચોક્કસથી હું વિનંતી કરીશ. કેમ કે તો જો તમે નોટિફિકેશન ઓન રાખશો તો તમને મળતી રહેશે વિવિધ પ્રકારની માહિતી કોઈપણ પ્રોબ્લેમ્સ વગર. અને મિત્રો બીજી વાત એ પણ આપને જણાવી દઉં કે આપ અમારી સાથે જોડાઈ શકો છો અન એકેડમીના માધ્યમથી, જ્યાં તમને મળતા રહે છે ફ્રી ક્લાસ. તો જરૂરથી માધવી લાઈવ કોડનો ઉપયોગ કરીને તમે ફ્રીમાં તૈયારી છે ગુજરાતના સંપૂર્ણ ઇતિહાસની અને ગુજરાતી વ્યાકરણની અને સાહિત્યની કરી શકો છો. ખાસ કરીને જે મિત્રો ટ્રાફિક બ્રિગેડિયરની ભરતીની અંદર છે એપ્લાય કરવા માગે છે એવા મિત્રોને ચોક્કસથી જણાવી દઈએ કે કેટલીક નિયમો છે તમારે ધ્યાન રાખવા જરૂરી છે. અહીંયા વયમર્યાદાની વાત કરું તો 18 થી 40 વર્ષની હોવી જોઈએ, ઉમેદવાર ધોરણ 10 પાસ હોવા જોઈએ, પુરુષ ઉમેદવાર માટે ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ તથા મહિલા ઉમેદવાર માટે 5 ફૂટ ઊંચાઈ હોવી જરૂરી છે. NCCC, NCS તથા RSP તથા જિલ્લા અને રાજ્ય કક્ષાના સ્તરમાં રમત ગમતનું પ્રમાણપત્ર હોય, વધુ ઊંચાઈ અને શારીરિક બાંધો તરાવનાને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવારો છે ઉપરયુક્ત કોસ્ટેકની અંદર જણાવેલ નગરપાલિકા વિસ્તારના વતની હોવા જોઈએ અને જે નગરપાલિકાના હોય તે જ નગરપાલિકા માટે એમને ફોર્મ ભરવાનું છે. ખાસ કરીને અહીંયા ધ્યાને લેજો કે અરજદાર અરજી સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, રહેણાંકનો પુરાવો જેની અંદર આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડનો સમાવેશ થઈ શકે છે, શૈક્ષણિક લાયકાત અને અનુભવના સર્ટી ફોર્મ છે એ સાથે તમારે જોઈન્ટ કરવાના રહેશે. હવે મિત્રો જે ઉમેદવાર છે એમ અહીંયા સિલેક્ટ થશે એમને માનસ સેવક તરીકે કામ આપવાનું છે, 8 કલાક એમને ફરજ બજાવવાની છે અને પોલીસની મદદમાં રહેવાનું છે અને એ બદલ એમને સરકારશ્રીનું જે માન્ય ભથ્થું હશે એ પગાર ધોરણ મુજબ ચૂકવવામાં પણ આવનાર છે. મિત્રો આ અંગે નિયત કરેલ અરજી ફોર્મ છે, જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખ દિવસ 5ની અંદર છે એપ્લાય કરવાનું રહેશે. તો તમને જરૂરથી જણાવી દઉં કે અહીંયા ફોર્મનો નમૂનો 19/4/2021 17 વાગ્યા સુધી છે મિત્રો ટ્રાફિકની જે ભુજ શાખાની કચેરી છે, કારણ કે ભુજની અંદર આ ભરતી આવેલી છે તો ત્યાંની કચેરીની અંદર જમા કરાવવાનું રહેશે. શારીરિક ચકાસણી માટેની તારીખ પાછળથી ટેલિફોનિક, મોબાઈલ કે વોટ્સએપ દ્વારા તમને જાણ કરી દેવામાં આવશે. શારીરિક કસોટી દરમિયાન મિત્રો ખાસ યાદ રાખજો લેખિત કસોટીની તારીખ છે એ પણ જણાવવામાં આવશે. અરજદાર વિરુદ્ધ કોઈપણ ગુનો ન હોવો જોઈએ. આ અંગેની ભરતી પ્રક્રિયા સમગ્ર સત્તા પોલીસ અધિકારી શ્રી પશ્ચિમ કચ્છ ભુજ વિભાગ અંતર્ગત રહેશે. તો મિત્રો જરૂરથી તમને જણાવી દઈએ કે કઈ કઈ 2 જગ્યાઓ છે એના સંદર્ભમાં વાત. તો મિત્રો અહીંયા કુલ 35 ટ્રાફિક બ્રિગેડ મહિલા તેમજ પુરુષ ઉમેદવારની જગ્યા છે, જે પૈકી ભુજ વાત કરીએ તો 15 અને મુદ્રા વાત કરીએ તો 20 કેન્ડિડેટની જગ્યા છે. તો તારીખ જરૂરથી યાદ રાખજો, 19/4 પહેલાં તમારે અહીંયા એપ્લાય કરવાનું રહેશે. તો આવી બીજી ભરતી જાહેરાત માટે જેમ મેં કહ્યું છે એમ નીચે આપેલા અમારા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો, અમારું એપ્લિકેશન જ્ઞાન ઝલક પણ ડાઉનલોડ કરી શકો.